રાજપીપળા સુરત રોડની એસટી બસમાં આધેડ વયના મુસાફરને ગંદી ગાળો પાડી ટિકિટનું મશીન મારી હંગામો કરનાર એવા માતાબારે કંડક્ટર એચ આર મોદી સામે ભોગ બનનાર મુસાફરે ફરિયાદ આપતા તેને એસટી ડેપોના તંત્ર દ્વારા સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પાંડેસરા બાટલી પોઈમાં રહેતા મહેન્દ્ર ગીસાલાલ અગ્રવાલ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ગયા હતા અને સરકારી બસ મારફતે અન્ય સ્થળે જઈ રહ્યા હતા ત્યારે સરકારી બસ નંબર GJ18Z3713ના કંડક્ટર મોદી દ્વારા બસનો બેલ મારી દેવામાં આવ્યો હતો તો બીજી તરફ ડ્રાઈવરે બસ ચાલુ કરીને હંકારી મૂકી હતી. કેટલાક પેસેન્જરો બસમાં ચડી રહ્યા હતા ત્યારે જ કંડક્ટરની બેજવાબદારીના કારણે મુસાફરોનો અકસ્માત થતો બચી ગયો હતો. ત્યારે બસમાં હાજર મહેન્દ્રભાઈએ કંડક્ટરને બોલાવીને ધ્યાન રાખવા તેમજ પેસેન્જરો ચડી રહ્યા છે તેઓ ચડી જાય ત્યારબાદ બેલ મારવા માટે કહેતા જ કંડક્ટર ઉશ્કેરાઈ ગયો હતો. કંડક્ટરે મહેન્દ્રભાઈને 3-4 લાફા મારી દીધા હતા અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. મહેન્દ્રભાઈએ 100 નંબર ઉપર પોલીસને જાણ કરી હતી ત્યારે કંડક્ટરે લાતો પણ મારીને મહેન્દ્રભાઈને નીચે પટકાવી દીધા હતા. નીચે પડતા જ મહેન્દ્રભાઈને માથામાં ઈજા થઈ હતી અને માથું ફૂટી ગયું હતું. કંડક્ટર દ્વારા ગાળાગાળી કરીને બસમાં જેટલા મુસાફરો હાજર હતા તમામને ગાળો આપીને મશીન બગડી ગયું છે કહી નીચે ઉતારી મૂક્યા હતા. ઘટના બનતા જ બસ ડેપોમાં ભારે હોબાળો મચી ગયો હતો. લોકોએ કંડક્ટરની વિરુદ્ધમાં નારેબાજી પણ કરી હતી. આખરે પોલીસ ત્યાં આવી પહોંચતા મામલો થાળે પડ્યો હતો. બનાવ અંગે મેદપુરા પોલીસમાં કંડક્ટરની વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરતા એસટી તંત્ર દ્વારા કંડક્ટર એચ આર મોદીને સસ્પેન્ડ કરી દીધો હતો.